બીજું દિલ્હીથી મહામંત્રી આવ્યા હતા સર્વે કરવા, લુખાવલા હતા મને જબ્બા વાળો હતો વ્હાઈટ, હિન્દીમાં મારી જોડે વાત કરતો હતો, આપ એસા કેન્ડિડેટ તૈયાર કરો વૈસા, અને પૈસા લેકે ભાગ ગયા. જે દિવસ મારી સામે હશે ને એને જવાબ આપવાનો નહીં રહે. નાંદોદ 148 વિધાનસભા એવી સીટ છે, એમાં સર્વ સમાજ, એમાં આદિવાસી, ઓબીસી, પટેલ સમાજ, બ્રહ્મ સમાજ, આ લોકોએ અમારો વિશ્વાસ જીતો હતો. પણ આવા કેન્ડિડેટને વચ્ચે નાખી માત્ર આદિવાસીઓની વોટે આ સીટ નથી જીતાવાની, સર્વ સમાજના વોટોથી આ સીટ જીતાશે. અને સર્વ સમાજને હાથે લઈને જો આ પાર્ટી કામ કરશે તો 148 નાંદોદ જીતશે, અને તે બી કેન્ડિડેટ બદલવો પડશે. જો આ 148ને જીતવી હશે તો તાત્કાલિક ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, આપણે વિધાનસભાના પ્રભારી એની આ તાત્કાલિક નોંધ લેવી પડશે. ગુજરાતમાંથી ભ્રષ્ટાચારનો અવાજ હંમેશા રાજપીપળામાંથી અર્જુન વસાએ ઊભો કર્યો છે, અને ભ્રષ્ટાચારીઓને હાથે લઈ જો તમે કામ કરશો તો તમારું છારું રિટર્ન દિલ્હી જતું રહેશે. જય ભારત.